નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું આર્થિક બાબતોની કે અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર જે આર્થિક બાબતો છે એ આર્થિક બાબતોની રજૂઆત કઈ રીતે કરવી પરીક્ષાની અંદર સવાલ આવે કે આ જે આર્થિક બાબતો છે એ કેટલી રીતે રજૂ કરવામાં આવે છે અને કઈ કઈ રીતે રજૂ કરવામાં આવે તો એની માહિતી આપણે મેળવીએ તો આમ જોવા જઈએ તો અર્થશાસ્ત્રની અંદર જે આર્થિક બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે આર્થિક બાબતોને કુલ ત્રણ રીતે કેટલી રીતે ત્રણ રીતે રજૂ કરવામાં આવે છે પહેલી રીત છે ભાષા દ્વારા બીજી રીત છે આંકડા દ્વારા અને ત્રીજી રીત છે આકૃતિ અને આલેખ દ્વારા યાદ રાખજો મિત્રો કે અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોની રજૂઆત કુલ ત્રણ રીતે થાય છે પહેલું ભાષા દ્વારા બીજું આંકડા દ્વારા અને ત્રીજું છે આકૃતિ અને આલેખ દ્વારા જેમાં આપણે પહેલો પ્રકાર જોઈએ ભાષા દ્વારા તો અહીંયા તમને એક નિયમ આપવામાં આવ્યો છે માંગનો નિયમ રજૂ કરવામાં આવ્યો છે જ્યારે તમે માંગનું ચેપ્ટર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કયો નિયમ છે છતાં આપણે તેની થોડીક માહિતી મેળવીએ અહીંયા વાત કરીએ કે અન્ય પરિબળો યથાવત રહે કે અમુક એવા પરિબળો છે તેમાં કોઈ ફેરફાર થતો નથી યથાવત રહે છે અને વસ્તુની કિંમત વધે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા હવે એ સમયે શું થાય વસ્તુની કિંમત વધે તો માંગમાં ઘટાડો થાય છે સ્વાભાવિક છે કે બજારની અંદર વસ્તુની કિંમત વધશે તો માંગની અંદર ઘટાડો થાય છે અને આનાથી ઉલટું કે જો વસ્તુની કિંમત ઘટે તો માંગમાં શું થશે વધારો થાય છે આને કહેવાય માંગનો નિયમ કે જો બજારની અંદર વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે તો આ આથી રજૂઆત ભાષા દ્વારા આપણે બીજો પ્રકાર જોઈએ આંકડાઓ દ્વારા તો અહીંયા તમારી સમક્ષ અમુક આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે કે અહીંયા એક કિંમત અને માંગ દર્શાવવામાં આવી છે કે જ્યારે વસ્તુની કિંમત એક રૂપિયો છે ત્યારે તેની માંગ પચાસ જોવા મળે છે હવે કિંમતની અંદર વધારો થાય છે અને કિંમત રૂપિયા બે રાખવામાં આવે તો માંગની અંદર શું થવો જોઈએ ઘટાડો થવો જોઈએ સ્વાભાવિક છે કારણ કે વસ્તુની કિંમતમાં શું થાય છે વધારો એટલે માંગ ઘટે છે તેવી રીતે કિંમત ત્રણ ચાર અને પાંચે આવે છે તો માંગની અંદર પણ ઘટાડો જોવા મળે તો આ જે માહિતી છે એ આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી છે એના ત્રીજા પ્રકાર વિશે જોઈએ આપણે આકૃતિ અને આલેખ દ્વારા કઈ રીતે આર્થિક બાબતો રજૂ કરવામાં આવે તો તમે જે સ્ક્રીન પર છો કે એ કોઈ પણ બાબત હોય એને સરળતાથી આપણે રજૂ કરી શકીએ છીએ અત્યાર સુધી સુધી તમે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરતા જ આવ્યા છો ગણિતની અંદર તમે ઉપયોગ કરેલો છે તો એ જ રીતે કે તમારી પાસે અમુક માહિતી છે માહિતી ઉપરથી તમારે આકૃતિ કે આલેખ દોરવાનો એની રજૂઆત કરવાની છે તો ત્રણ રીતે ભાષા દ્વારા આંકડા દ્વારા અને આકૃતિ કે આલેખ દ્વારા તેની રજૂઆત કરી શકાય આભાર વિદ્યાર્થી મિત્રો